फ्रेंड्स હું અજય ત્રિવેદી વેટ ટ્યુશન ક્લાસીસ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે ધોરણ 8 માં વર્ગ અને વર્ગમૂળ નામનું ચેપ્ટર ભણી રહ્યા છીએ। એની અંદર આજે આપણે અવિભાજ્ય અવયવોના દાખલા એટલે કે વર્ગમૂળ શોધવાના દાખલા આપણે ભણીશું। એમાં પહેલી રકમ આપણી છે 2304। તો હવે આપણે આ 2304 છે एना आपणे आ रीते अविभाज्य अवयव पाड़वाना रहेशे। तो जुओ बे वडे भाग चलाईए तो बे एका बेया बे एका बेया बे पांच दस अने बबे दू चार। ए ज रीते पाछा बे भाग चलावीए तो बे पांच दस बे सात चौद बे छ बार। हजी बे भाग चलावीए तो बे बबे दू चार बे आठ सोळ बे आठ सोळ। हजी बे भाग चलावीए तो शू थाय बे एका बेया बबे दू चार बे बे चार आठ। बे एका बेया बे चार आठ बे चार आठ। हजी बे भाग चलशे तो शू थशे बे सात चौद अने बबे दू चार। हजी बे भाग चले तो बे छत्रीस दू बोतेर बराबर। अने ए ज रीते हजी बे भाग चलावीए तो बे अढार दू छत्रीस। બે ભાગ ચલાવીએ તો બે નવ અઢાર। હજી બે હવે બે ભાગ ચાલે નહીં તો હવે કેટલાય ચાલશે ત્રણે ત્રણ તારી નવ અને છેલ્લે ત્રણ એકા ત્રણા। તો જુઓ આ બેનું જોડકું બની ગયું, આ બેનું જોડકું, આ બેનું જોડકું, આ બેનું જોડકું અને આ ત્રણનું જોડકું। તો હવે એને લખવાનું કેવી રીતે? તો અહીંયા તમારે લખવાનું વર્ગમૂળમાં 2304 બરાબર વર્ગમૂળમાં, ચલો આ બે નું જોડકું છે એટલે બે નો વર્ગ લખો ગુણ્યા આ બે નું જોડકું એટલે બે નો વર્ગ ગુણ્યા બે નો વર્ગ ગુણ્યા બે નો વર્ગ અને ગુણ્યા ત્રણ નો વર્ગ। હવે શું કરી નાખીશું? બરાબર વર્ગમૂળમાં હવે જુઓ આ બધાનો ગુણાકાર કરો, ત્રણ દૂ છ, છ દૂ બાર, બાર દૂ ચોવીસ, ચોવીસ દૂ અડતાલીસ। તો અડતાલીસ નો શું થયો? કહેવાય વર્ગ। હવે આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે જવાબ કેટલો આવશે તમારો? અડતાલીસ। એટલે 2304 નું વર્ગમૂળ કેટલું આવ્યું? કહેવાય અડતાલીસ, બરોબર। હવે આપણે લઈ લઈએ 3136, બરોબર ધ્યાનથી જોજો કે 2336 આપણે લઈએ છે। આ 2000 અરે સોરી 3136। હવે બે વડે આપણે ભાગ ચલાવીએ જોજો બરોબર। તો કેટલાય ચાલશે? 2 એકા 2 આ 2 5 10 2 6 12 અને 2 8 16। હજી બે ભાગ ચાલશે 2 7 14 બે આઠ સોળ બે ચાર આઠ। આ રીતે તમારે ભાગ ડાયરેક્ટ ચલાવતા શીખવું પડે। તો હજી બે ભાગ ચાલશે 2 3 6 2 9 18 બબે દૂ ચાર। હજી બે ચલાઈએ 2 એકા 2 આ 2 9 18 2 6 12। હજી બે ચાલશે 2 9 18 2 8 16। હજી બે ભાગ ચાલે કેમ? કારણ કે પાછળ બેકી સંખ્યા આવે છે એટલે બે વડે ભગાય। તો બે ભાગ ચલાવો તો 2 4 8 2 9 18। હવે 49 આવ્યા તો 49 આવે તો 7 7 7 49 થાય તો 70 70 49 7 1 7 આ। તો જુઓ આ બે નો જોડકો બે નો જોડકો બેનું અને સાતનું જો જોડકું ના બને તો સમજી લેવાનું કે તમે અહીંયા અવયવ પાડવામાં એટલે કે ભાગાકારમાં ક્યાંક ભૂલ કરી છે। તો હવે આને કેવી રીતે લખાશે? તો જુઓ કે વર્ગમૂળમાં 3136 બરાબર વર્ગમૂળમાં જો આ બેનું જોડકું છે એટલે બેનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ ગુણ્યા સાત નો વર્ગ। તો બરાબર શું થશે? વર્ગમૂળમાં સાત દુ ચૌદ, ચૌદ દુ અઠ્યાવીસ, અઠ્યાવીસ દુ કેટલા થાય? છપ્પન। એટલે અહીંયા કૌંસમાં લખવાના છપ્પન નો વર્ગ
तो શું થાય વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય નીકળી જાય એટલે આપણો જવાબ કેટલો આવશે 56 એટલે એનો મતલબ એ થયો કે 3136 નું વર્ગમૂળ કેટલું થાય 56 હવે એ જ રીતે આપણે આ લઈ લઈએ 4096 હવે એના આપણે ભાગ પાડીએ તો તમારે છેલ્લી સંખ્યા ખાસ જોવાની છેલ્લી સંખ્યા કઈ છે બેકી બેકી હોય તો બે વડે ભાગ ચાલે તો બે વડે ભાગ ચલાઈએ તો બબે દો 4 શૂન 2 4 8 2 8 16 હજી બે ચાલશે 2 એકા 2 આ શૂન બબે દો 4 2 4 8 બીજો હજી પણ કહું છું મિત્રો કદાચ જો ડાયરેક્ટ ન આવડે તો તમારે પરીક્ષામાં બાજુમાં રફ કામ કરી ભાગાકાર કરી અને જવાબ લખવાનો પણ તમારે ઘરે છે ને આ રીતે ડાયરેક્ટ જ ભાગ ચલાવતા શીખવું પડશે નહીતર 9માં માં ચાલે નહીં હવે જો એની અંદર બે ભાગ ચલાઈએ તો 2 5 10 2 1 2 આ બબે દુ 4 હજી બે ભાગ ચલાઈએ બબે દુ 4 2 5 10 2 6 12 હજી બે ભાગ ચલાઈએ 2 1 2 આ બબે દુ 4 2 8 16 હજી બે ભાગ ચલાઈએ તો 2 6 12 2 4 8 હજી બે ભાગ ચાલશે 2 3 6 બબે દુ 4 હવે બે ભાગ ચલાવો હજી પણ બે ભાગ ચાલે તો 2 16 દુ 32 પછી હજી ભાગ ચાલે 2 8 16 હજી ભાગ ચાલશે 2 4 8 હજી ભાગ ચાલે બબે દુ 4 હજી ભાગ ચાલે 2 1 2 આ બરોબર હવે આપણે સાચા છીએ કે ખોટા હમણાં ખબર પડશે જોડકા બનાવવાના આ બે નું જોડકો બે નું આ બે નું જોડકો બે નું જોડકો બે નું અને આ બે નું જોડકો બની ગયા એટલે આપણે ભાગ પાડ્યા છે સાચા પાડ્યા છે અને ભાગાકાર પણ આપણા સાચા છે તો અહીંયા લખવાનું વર્ગમૂળમાં 4096 તો બરાબર વર્ગમૂળમાં ચલો તો આ પહેલો તો આ 2 નો વર્ગ ગુણ્યા 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 2 નો વર્ગ આ રીતે થાય તો બરાબર વર્ગમૂળમાં 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 64 એટલે 64 નો વર્ગ થાય અને હવે આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો આપણો જવાબ કેટલો આવશે 64 આવશે એટલે એનો મતલબ એ થયો કે 4096 નું વર્ગમૂળ કેટલું આવ્યું કહેવાય 64 બરોબર મિત્રો તો આ રીતે આપણે આજે વર્ગમૂળના 3 દાખલા જોયા નેક્સ્ટ વિડિયોમાં બીજા આપણે આના કરતા થોડા હાર્ડ દાખલા આપણે જોઈશું બરોબર પણ તમે ઘડિયા ઘરે 25 સુધી પાકા કરવાનું રાખજો તો તમને આ બધા દાખલા ગણવામાં સરળતા રહેશે ગુડ નાઇટ મિત્રો